જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોની સાથે મૃત્યુના આંકડાઓ પણ વધી રહ્યા છે, જેમાં શહેરના તમામ સ્મશાન ભૂમિ પર મૃતદેહોની લાઈન લાગવાને કારણે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે, તો સગડી તૂટવાના અને પીગળવાના બનાવ પણ બન્યા છે। જ્યારે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનમાં ગૃહમાં હાલની પરિસ્થિતિને લઈને નવી સગડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની સાથે મૃત્યુ આંક પણ વધતા તમામ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિમાં લાંબુ વેઇટિંગ સામે નોંધાઈ રહ્યું છે। જ્યારે સતત સ્મશાનની સગડીઓમાં મૃતદેહોની અંતિમ વિધિને કારણે ઉમરામાં સગડી તૂટવાની ઘટના બની હતી, તેમજ અન્ય એક સ્મશાનમાં સગડી પીગળી જવાની ઘટના બની હતી। હાલમાં પણ તમામ સ્મશાન ગૃહો પર વેઇટિંગ જોવા મળી રહ્યું છે, જ્યારે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ગૃહ પર પણ અંતિમ વિધિ માટેનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે, જે વેઇટિંગને લઈને નવી સગડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્મશાન ભૂમિમાં નવી 8 સગડી શરૂ કરવાનો નિર્ણય લઈને તેને તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં લાકડા પર અંતિમ વિધિ માટેની સગડી તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં કોરોનાથી મૃત્યુ કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।